नमस्कार विद्यार्थी मित्रों, तमारो हार्दिक स्वागत है अपनी सौनी सहियारी यूट्यूब चैनल सरस्वती एजी में। आज बात करीशू धोरण आठ ने विषय सामाजिक विज्ञान पाठ नंबर पांच प्राकृतिक प्रकोपों संपूर्ण स्वाध्यायनु सॉल्यूशन। तो चैनल में नवा हो तो चैनल सब्सक्राइब जरूर थी करजो, वीडियो पसंद आए तो लाइक करने भूलशो नहीं। तो हवे आपणे शुरुआत करीशुं धोरण आठ सामाजिक विज्ञान एकम नंबर पांच प्राकृतिक प्रकोपो। तो आ स्वाध्यायनो संपूर्ण सॉल्यूशन करीशुं जे तमने परीक्षानी अंदर खूब उपयोगी निवडशे। आ उपरांत तमे आ जवाबो तमारी सामाजिक विज्ञाननी नोटबुकनी अंदर पण लखी शको छो। अपनी चेनल में तमाम विषय स्वाध्याय सॉल्यूशन मुकवामां आवे छे, तो ये पण तमे तमारा प्लेलिस्ट में जई अने जोई शको छो। हवे बात करीशुं प्रथम प्रश्न छे कि आ एकम में आपेली आपत्तिओने भौगोलिक घटनाओ कही शकाय छे शा माटे। तो आ एकमनी अंदर जे आपत्तिओ आपेली छे एने भौगोलिक घटनाओ कही शकाय छे। तो हाँ, आ एकम में आपेली आपत्तिओने भौगोलिक घटनाओ कही शकाय, जेवी के भूकंप, ज्वाळामुखी, सुनामी, पूर, अनावृष्टि, वावाझोडू, दावानळ, भूसंखलन वगैरह पृथ्वी सपाटी पर घटती कूदरती आपत्तिओ छे, तेथी तेमने भौगोलिक घटनाओ कही शकाय। आगळ वात करीशुं प्रश्न नंबर बे, आपत्ति विषे सरकारमांथी केवी रीते माहिती मेळवी शकाय। तो हवे आपणे सरकारमांथी माहिती केवी रीते मेळवी शकाय एनुं कयुं सरनामुं छे एनी वात करीशुं। तो आपत्ति विषे गुजरात सरकारमांथी माहिती मेळवा नीचे जणાવેલા સરનામામાંથી તમે પત્રવ્યવહાર અથવા તો ઈમેલ દ્વારા પણ માહિતી મેળવી શકો છો અથવા તો ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો। તો એના માટેનું સરનામું છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, બ્લોક નંબર 11, પાંચમો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર, જેનો પિનકોડ છે 38 20 17, અને ટેલિફોન નંબર છે +91 83 25 92 20, જેનો ફેક્સ નંબર પણ તમે અહીં 91 83 25 92 75 જોઈ રહ્યા છો। આ ઉપરાંત એનો ઈમેલ છે info@gsdma.org। તો તમે ઈમેલ પણ કરી શકો છો અથવા તમે પત્ર વ્યવહાર પણ આ સરનામે મોકલી અને આપત્તિ વિશેના જે પણ સમાચાર છે અથવા તો જે પણ માહિતી છે એ માહિતી મેળવી શકો છો। તમારી શાળાની અંદર આ આપત્તિ વ્યવસ્થાપન દ્વારા ઘણા બધા પોસ્ટર આપવામાં આવેલા છે, એની અંદર તમે પણ માહિતી મેળવી શકો છો। આ ઉપરાંત આગળ વાત કરીશું કે તમે જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હોવ તો તમને શું લાભ થાય અને કેમ। તો અમે મૃત જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હોઈએ તો અમને આ પ્રમાણે લાભ થાય છે। પ્રથમ લાભ છે કે લાવાની કાળી જમીન ખૂબ ફળદ્રુપ હોવાથી ખેતી સારી થાય છે। જ્વાળામુખીના ઢોળા ઉપરની માટીમાં ખેતી કરી મબલક પાક લઈ શકાય છે, એટલે કે અઢળક પાક થાય છે, જે આ લાવા જ્વાળામુખી દ્વારા જમીનની અંદરથી બહાર આવે છે અને એના પછી જે ઠરી જાય છે ત્યારબાદ જે એના લાવા છે એની અંદરથી કાળી જમીન બનતી હોય છે। ત્રીજું છે કે લાવાની જમીનમાંથી ગંધક અને સુરોખાર જેવા દ્રવ્યો મેળવી શકાય છે। આ ઉપરાંત લાવાની જમીનમાંથી પારો, એન્ટીમની, સિસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે કિંમતી ખનિજો પણ મળે છે, જેનો ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે। એ વિસ્તારમાંથી હીરા પણ મળી આવે છે। આ ઉપરાંત આ પ્રદેશોમાં ચામડીના કેટલાક રોગો મટે છે। તો આ બધા ફાયદા જો આપણે જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હોઈએ તો થાય છે। આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 3, તમારા મિત્રનું ગામ પૂરમાં પ્રભાવિત થયું છે તો તમે તેને શું મદદ કરશો। તો મારા મિત્રને અનાજ, કપડાં, દવાઓ, રસોઈના સાધનો એટલે કે વાસણો, ગાદલા વગેરે જરૂરિયાત પૂરી પાડીશ। આ ઉપરાંત મિત્ર અને તેના ઘરના બધા સભ્યને રહેવા માટે બંદોબસ્ત કરી આપીશ। ત્રીજું છે, આવા સમયે ગામ લોકોને પાણી ઉકાળીને પીવા માટે સૂચના આપીશ। એના પછી ચોથું, મિત્રના ઘરમાં પશુઓને પૂરતું ઘાસ અને સ્વચ્છ પાણી મળે એવી વ્યવસ્થા કરી આપીશ। પાંચમું છે, મિત્રના ઘરમાં પૂરથી આવેલા કચરાને મિત્રોની મદદથી નિકાલ કરીશું।
छठ्ठू छे के पूरथी धोवाई गयेला गामना रस्ताओने दुरुस्त करवा श्रम यज्ञ में जोड़ाईश। ने सातमू छे के पूरग्रस्त क्षेत्र में केटलीक सेवा संस्थाओं रात कार्य करे छे एवी सेवा संस्थाओं ने सूचना आपीश। तो आपणे आपणा मित्र ने जे पूर आवेलो छे एवुं आपणा गामनी अंदर जो पण क्यारेक पूर आवी जाए तो आ प्रमाणे आपणे बधी ज वस्तुओ तैयार राखवानी छे અને ઊંચાણવાળા વિસ્તારમાં જવાનું છે। આ તમે પાઠ વાંચશો એટલે તમને ઘણી બધી આપત્તિઓ વિશેની માહિતી મળી જશે જે તમારે કાયમી માટે યાદ રાખવાની છે। આગળ વાત કરીશું ભૂસંકલન કેવા વિસ્તારમાં વધુ જોવા મળે છે અને શા માટે। તો એનો જવાબ છે કે ભૂસંકલન અતિશય ભારે વરસાદવાળા પ્રદેશોમાં તેમજ ભૂકંપીય વિસ્તારોમાં વધુ જોવા મળે છે। કારણ કે ભારે વરસાદ પડતો હોય અથવા તો ભૂકંપથી જે ભૂમિ સપાટી પરના ખડકો છે એ ખડકો તૂટીને નીચે પડતા હોય છે એટલે ભૂસંકલન વધારે પ્રમાણમાં ત્યાં થતું હોય છે। દુષ્કાળથી બચવા કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો આપણે દુષ્કાળથી બચવા માટે દર વર્ષે વધુમાં વધુ વૃક્ષ વાવવાને ઉછેરવા જોઈએ। તો આપણે સૌપ્રથમ તો આપણા જન્મદિવસ ઉપર જ દર વર્ષે એક વૃક્ષ વાવીને ઉછેરવો એવી ટેક રાખવી જોઈએ, એટલે કે એવો નિયમ બનાવી દેવાનો જેનાથી તમે તમારા જન્મદિવસના દિવસે તો એક વૃક્ષ વાવી અને એનો ઉછેર કરી શકો। આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ જાળવવા વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ। આ ઉપરાંત સિંચાઈને પીવા માટે પાણી મેળવવા કૂવા ઊંડા ખેત તલાવડીઓ વગેરે તૈયાર કરવી જોઈએ। ખેત તલાવડી મિત્રો તૈયાર કરવાના કારણે જે પાણી ખેતરનું હોય છે એ ખેત તલાવડીની અંદર ભરાઈ રહે છે અને જમીનની અંદર ઉતરતું હોય છે જેનાથી જે તળ છે એ ઉપર આવતા હોય છે। ગામ પાસેથી વહેતો વહળો ખાડી કે નાની નદીના કેટલાક ભાગો વચ્ચે આડબંધો બાંધીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ। આ ઉપરાંત ભૂગર્ભ જળનો જથ્થો વધારી શકાય તે માટે ચોમાસાનું પાણી ઉતારવાના પ્રયત્ન કરવા જોઈએ। તો ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એવી રીતે પાણી જેટલું ભૂગર્ભમાં વધારે ઉતરશે એટલું આપણા માટે બેનિફિટ વધારે રહેશે અને જથ્થો આપણે વધારી અને પછી ટ્યુબવેલ દ્વારા બહાર ખેંચી શકીશું। આ ઉપરાંત હવે આપણે વાત કરવી છે પ્રશ્ન નંબર બે, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। તો આપણે જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાને પૂરવાના છીએ। પ્રથમ ખાલી જગ્યા છે ભૂકંપના ઉદ્ભવ કેન્દ્રને ખાલી જગ્યા કહે છે। તો મિત્રો ભૂકંપ જ્યાં ઉદ્ભવે છે, જ્યાં ભૂકંપની કેન્દ્ર છે એ કેન્દ્રને શું કહેવામાં આવે છે તો અથવા તો એ સ્થળને શું કહેવામાં આવે છે? તો જવાબ છે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર। એના પછી બીજા નંબરની ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાના કારણે વનસ્પતિને અથવા તો વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે। તો એવી કઈ આપત્તિ છે જે વન્ય સંપત્તિને વધારે નુકસાન કરે છે? તો દાવાનળ, એનો જવાબ આવશે મિત્રો દાવાનળ। ત્રીજા નંબરનો પ્રશ્ન છે એટલે કે ખાલી જગ્યા, ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં કેટલીક વાર ખાલી જગ્યા સર્જાય છે? તો ભારતનો જે દરિયા કિનારો છે એની અંદર શું વધારે સર્જાય છે? તો મિત્રો જવાબ આવશે ચક્રવાત। એના પછી આગળ વાત કરીશું ચાર નંબરની ખાલી જગ્યા છે, ભૂસંકલનને કારણે વારંવાર ખાલી જગ્યા રેલવે ખોરવાઈ જાય છે। તો કઈ રેલવે જે છે એ વધારે ખોરવાઈ જાય છે? તો મિત્રો જવાબ આવશે કોકણ। તો જે ડુંગરાળ વિસ્તારની અંદર રેલવે છે એ ભૂસંકલન થવાના કારણે જે રેલવેના પાટા હોય છે એ વાંકા ચૂકા થઈ જતા હોય છે અને તેના કારણે રેલવે ચાલી શકતી નથી। તો મિત્રો અહીં આપણે પાઠ નંબર 5 પ્રાકૃતિક પ્રકોપોનો જે સ્વાધ્યાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ કરીએ છીએ। આ અગાઉ બીજા જે પાઠ 6 નંબર 6 છે એનું પણ સોલ્યુશન આપણે મૂકી દીધેલું છે। તો તમે ઉપર જે પ્લેલિસ્ટનો અત્યારે વિડીયો દેખાય છે એના ઉપર તમે ક્લિક કરીને મેળવી શકશો। આશા રાખીએ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો જેથી કરીને તેઓ પણ આ સ્વાધ્યાય સોલ્યુશન કરી શકે।